સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની અછત સર્જાય છે ત્યારે અમદાવાદ જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકો વલકામ મારી રહ્યા છે. તેમાં છેલ્લા 10 દિવસથી દેત્રોડના ડાબસર કાંચરોલ તેમજ નાયકપુર એમ બે જગ્યાએ પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વાઘોડિયા પોલીસે મોતસોક પૂરો કરવા ચોરીના રવાડે ચડેલા બે લબર મુછાળા ઝડપી પાડ્યા હતા, જ્યારે એક બાગી છૂટવામાં સફળ રહ્યો હતો. વાઘોડિયાના અલવા ગામના 3 મિત્રો સનુ પરમાર, વિશાલ પરમાર તેમજ જનક પરમાર નાઓ પોતાના મોતસોક પૂરા કરવા ચોરીના રવાડે ચડ્યા હતા. ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી કરતા સમયે ટ્રેક્ટર માલિક આવી જતા સનુ પરમાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જ્યારે વિશાલ તથા જનક બેટરીની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની ધરપકડ કરી તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવડી હોવાની શંકાએ રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. રાત્રિના 11 વાગ્યાના સુમારે લલિતભાઈ ત્રિભુવનભાઈ સોમજી રહેવાસી ચીપડનાઓ પોતાનું ટ્રેક્ટર અલવા ગામમાં મૂકેલ, જે ટ્રેક્ટર અલવા ગામના મનુભાઈ, નગીનભાઈ, વિશાલભાઈ તથા જનકભાઈ 3 નાઓ સદર ટ્રેક્ટરનું બોનેટ ખોલી તેની અંદરથી બેટરી કિંમત રૂપિયા 5,000ની કાઢી લઈને જતા હોય દરમિયાન માલિક જોઈ જતા કાઢેલ બેટરી મૂકીને ત્રણે વિષમો નાસવા લાગેલ. દરમિયાન સ્થળ ઉપરથી વિશાલ તથા જનકભાઈ પકડાઈ ગયેલા અને આરોપી મગર મનુભાઈ નાઓ નાસી ગયેલો હોય. આ અંગે વાઘોડિયા પોલીસમાં ગુનો દાખલ થયેલો હાલ તપાસ ચાલુ છે. બોડેલી તાલુકાના ફતેનગર ગામે તંત્રની બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જતા સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. બોડેલી નજીક એસટી ડેપો પાછળ ફતેનગર વિસ્તાર આવેલો છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનનો પ્રશ્ન મહત્વ બની ગયો છે. ગટર લાઇનોનો કોઈ નિકાલ ન હોય જ્યાં જો ત્યાં ગંદા પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળશે. સ્થાનિક રહીશોને સુખ દુઃખના પ્રસંગમાં આ ગંદકીના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા રોગચાળો ફાટી નીકળવાની ડર વિસ્તારના રહીશોને સતાવી રહ્યો છે. ડભોઈના સુંદર કુવા વિસ્તારમાં પોલીસે રેડ કરી 4 જુગારીઓ સાથે 65,000 ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે પ્રાથમિકના આધારે ડભોઈના સુંદર કુવા ગામે રહેતા ઇકબાલ મંચુરીના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 4 નંગ મોબાઈલ ફોન, 1 મોટરસાયકલ તથા રોકડા 10,000 મળી 4 જુગાડીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇકબાલ મંસૂરી, સાજિદ કાકુજી, સાજિદ મલંગ તેમજ શૈલેષ વસા સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ અત્યાર સુધી સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.